કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે એક મહત્વના દાખલાનું સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ, દાખલામાં કીધેલું છે શ્રી કૃષ્ણ લિમિટેડના તારીખ 31 માર્ચ 2021 અને 31 માર્ચ 2022 ના રોજના પાકા સર્વેયા નીચે મુજબ છે. જો સ્ટુડન્ટ, અહીંયા તમને એક પાકો સર્વે આપી દીધેલો છે, એ પાકા સર્વેમાં સૌથી પહેલા તમને કહી દીધું છે ઇક્વિટી અને દેવા, એમાં શેર હોલ્ડરના ભંડોળમાં શેર મૂડી છે અને અનામત અને વધારો છે. પછી બિનચાલુ દેવામાં લાંબા ગાળાના દેવામાં 9% ડિબેન્ચર છે. પછી ચાલુ દેવાની વાત કરીએ તો એમાં અન્ય ચાલુ જવાબદારીઓ છે, ટૂંકા ગાળાની જોગવાઈ છે, નંદા છુપાયેલ ડિવિડન્ડ છે. મિલકતોની વાત કરીએ તો નંબર 1 બિનચાલુ મિલકતો છે, એમાં અકાયમી મિલકતો, નંબર 1 દ્રશ્ય મિલકતો, પછી નંબર 2 બિનચાલુ રોકાણો છે. ચાલુ મિલકતોમાં રોકડ અને રોકડ સમાન છે અને અન્ય ચાલુ મિલકતો સ્ટોક સહિત આપેલી છે. પછી સ્ટુડન્ટ, આ જે પાકું સરોવ્યું છે ને એની હિસાબી નોંધ નીચે આપેલી છે. જેમ કે નંબર 1 માં તમારો હતું શેર મૂડી, તો શેર મૂડીની હિસાબી નોંધ અહીંયા છે. શેર મૂડી તો એ શેર મૂડીમાં બે વસ્તુ છે, ઇક્વિટી શેર મૂડી પણ સમાઈ ગયેલી છે અને પ્રેફરન્સ શેર મૂડી પણ છે. ત્યાર પછી એની પછી જુઓ અનામત અને વધારો છે, તો અનામત અને વધારાની પણ હિસાબી નોંધ છે. એમાં મૂડી અનામત પણ છે, સામાન્ય નફા નુકસાન ખાતું છે અને સામાન્ય અનામત છે અને નફા નુકસાન ખાતું પણ છે. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, આ બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના દેવામાં ખાલી ડિબેન્ચર છે, એટલે એની કોઈ હિસાબી નોંધ નથી. ચાલુ દેવાની વાત કરીએ તો અન્ય ચાલુ જવાબદારીઓમાં કોઈ હિસાબી નોંધ નથી, ખાલી અન્ય ચાલુ જવાબદારી જ એકી છે. પણ ટૂંકા ગાળાની જવાબદારીમાં સૂચિત ડિવિડન્ડ અને કરવેરાની ચૂકવાઈ આ બેનો સમાવેશ થયેલો છે, બરાબર છે. ત્યાર પછી ન ચૂકવાયેલ ડિવિડન્ડ એકલું જ છે. કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકતો છે, તો દ્રશ્ય મિલકતો વિશે અહીંયા કહી દીધું છે. દ્રશ્ય મિલકતોમાં કોણ છે, પ્લાન્ટ અને યંત્રો છે અને એની ઉપર સંશયિત ઘસારો, સંશયિત ઘસારાનો મતલબ થાય ઘસારા ફંડ આપી દીધેલું છે, બરાબર ને. ત્યાર પછી પાકા સર્વેનો ત્યાર પછી ઘસારા બાદ કિંમત આપી દીધેલી છે, બરાબર છે. હવે જુઓ સ્ટોન, બધા હવાલા છે. નંબર 3 છેલ્લે એકદમ તમને કીધું છે, હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રક પરોક્ષ પદ્ધતિથી તૈયાર કરો. તો ચાલો સ્ટોન, આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવવાનું છે, તો એમાં પહેલા નંબરનો હવાલો આપણે સોલ્વ કરીશું, બરાબર. તો પહેલા નંબરના હવાલામાં તમને કીધું છે, કંપનીએ રૂપિયા 1,60,000 ની પડતર કિંમતના પ્લાન્ટ અને યંત્રો રૂપિયા 80,000 ની કિંમતે વેચ્યા છે, જેના પર રૂપિયા 64,000 ઘસારાની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર છે. તો એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે આપણે સૌથી પહેલા પ્લાન્ટ અને યંત્રોનું ખાતું બનાવવું પડશે. ચાલો તો અહીંયા આપણે બનાવી લઈએ. તો અહીંયા સૌથી પહેલા આપણે લખી નાખીએ સ્ટુડન્ટ, આ બાજુ આવશે ઉધાર, અહીંયા તમારે લખવાનો પ્લાન્ટ અને યંત્રોનું ખાતું, પ્લાન્ટ અને યંત્રોનું ખાતું, બરાબર. આ બાજુ શું આવશે, જમા. આ બાજુ આવશે એનું ઘસારા ફંડ આવશે સ્ટુડન્ટ, શું આવશે, ઘસારા ફંડ, બરાબર. અહીંયા હેડિંગ આપવાનું ઉધાર, આ બાજુ જમા. હવે સ્ટુડન્ટ, આ પ્લાન્ટ અને યંત્રો જે છે એ આપણી મિલકત છે, અને મિલકતની હંમેશા કઈ બાકી હોય, ઉધાર. તો ઉધાર બાજુ તમારે લખી નાખવાનો બાકી આગળ લાવ્યા, શરૂઆતની બાકી, અને જમા બાજુ તમારે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. એવી જ રીતે સ્ટુડન્ટ, જે ઘસારો છે ઘસારાની જમા બાકી, તો જમા બાજુ લખી દેવાનું બાકી આગળ લાવ્યા, અને આ બાજુ લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. બોલો, ક્લિયર. ચાલો, તો પ્લાન્ટ અને યંત્રોની વાત કરીએ તો તમારા દાખલામાં જોયેલો સ્ટુડન્ટ, પ્લાન્ટ અને યંત્રો કેટલા છે, 25,60,000 અને 30,40,000 છે. સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમારા દાખલામાં સંચયિત ઘસારો એટલે કે ઘસારા ફંડ આપી દીધું હોય, તો તમારે મિલકતની કઈ કિંમત લેવાની, તો કે ઘસારો માઇનસ કર્યા પહેલાની કિંમત લેવાની. આ ઘસારો બાદ કર્યા પછીની કિંમત નહીં લેવાની, ઘસારો બાદ કર્યા પહેલાની કિંમત લેવાની. એટલે 25,60,000 લેવાના આપણે, કેટલા, 25,60,000. અને આખરની બાકી કેટલી છે એ પણ જોઈ લો સ્ટુડન્ટ, તો આખરની બાકી છે 30,40,000. એવી જ રીતે સ્ટુડન્ટ, ઘસારાની આપણે વાત કરીએ તો ઘસારો કેટલો છે, જો શરૂઆતનો ઘસારો છે 7,36,000, તો જમા બાજુ આવશે 7,36,000, અને આખરના ઘસારાની બાકી કેટલી છે, 9,28,000.
બરાબર છે, હવે જુઓ અંદરનો હવાલો વાંચવાનો અને પછી એનું સોલ્યુશન કરતો જવાનો. તો દાખલામાં કીધું છે કે કંપનીએ રૂપિયા 1,60,000 ની પડતર કિંમતના પ્લાન્ટ અને યંત્રો રૂપિયા 80,000 ની કિંમતે વેચ્યા હતા, બરાબર છે, જેના પર ઘસારો કેટલો હતો 64,000 ઘસારાની જોગવાઈ કરવામાં આવી છે. તો સ્ટુડન્ટ અહીંયા એક વસ્તુ યાદ રાખો કે પ્લાન્ટ અને યંત્રો, પ્લાન્ટ અને યંત્રની પડતર કિંમત, પ્લાન્ટ અને યંત્રની પડતર કિંમત તમારે લખી દેવાની. એ પ્લાન્ટ અને યંત્રની જે પડતર કિંમત હોય એમાંથી તમારે ઘસારો શું કરી દેવાનો, માઇનસ કરી દેવાનો. ઘસારો તમે માઇનસ કરો એટલે તમને એની ચોપડી કિંમત મળે સ્ટુડન્ટ. કઈ કિંમત મળે? ચોપડી કિંમત મળે. અને એ ચોપડી કિંમત તમને જે મળે એમાંથી તમારે એની વેચાણ કિંમત માઇનસ કરી દેવાની, બરાબર, એટલે તમને નફો કે નુકસાન મળી જાય, બરાબર છે. તો ચાલો આપણે જોઈએ દાખલામાં. તમે જુઓ તો કે પ્લાન્ટની પડતર કિંમત કેટલી હતી, કે કંપનીએ 1,60,000 ની પડતર કિંમતના પ્લાન્ટ, પ્લાન્ટ કેટલાનો હતો સ્ટુડન્ટ, તો કે 1,60,000 હતો, 1,60,000 નો પ્લાન્ટ હતો, બરાબર છે. એની ઉપર ઘસારો કેટલો હતો, તો કે જેના પર 64,000 ઘસારાની જોગવાઈ કરેલી હતી. કેટલો ઘસારો કેટલો હતો? 64,000. તો 64,000 સ્ટુડન્ટ તમે માઇનસ કરી નાખો તો એની ચોપડી કિંમત કેટલી થાય, તો કે 96,000 રૂપિયાની ચોપડી કિંમત થાય. આ 96,000 રૂપિયાનો પ્લાન્ટ તમે કેટલા રૂપિયામાં વેચી દીધો, તો કે 80,000 રૂપિયામાં તમે પ્લાન્ટ વેચી દીધો. તો 80,000 રૂપિયા તમે અહીંયાથી માઇનસ કરી નાખો સ્ટુડન્ટ, બરાબર. તો કેટલા રૂપિયા આવશે તે જોઈ લો. 1,60,000 છે તો માઇનસ કરો 64,000, એટલે 96,000. 96,000 માંથી માઇનસ કરી નાખો 80,000, એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે 16,000 રૂપિયા તમને શું થાય, ખોટ ગયું. 16,000 રૂપિયા તમને ખોટ ગયું. હવે તમારે આની એન્ટ્રી કેવી રીતે મારવાની, તો કે આ કઈ બાજુ આવશે, આ એન્ટ્રી તમારે જમા બાજુ આવે સ્ટુડન્ટ, આ એન્ટ્રી પણ જમા બાજુ આવે, આ એન્ટ્રી પણ તમારે જમા બાજુ આવે. તો જમા બાજુ તમારે સૌથી પહેલા લખી નાખવાનું સ્ટુડન્ટ વેચાણ કિંમત બેંક ખાતે, બેંક ખાતે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત કેટલી છે સ્ટુડન્ટ એ મને કહો તો 80,000. પછી નુકસાન કેટલું થયું છે, નુકસાન એટલે અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે, નફા નુકસાન ખાતે ખોટ. ચલો બોલો કહો તો નફા નુકસાન ખાતે ખોટ કેટલી ગઈ, તો કે નફા નુકસાન ખાતે ખોટ ગયેલી છે 16,000 રૂપિયાની, બરાબર. ત્યાર પછી તમારે શું લખવાનું, ઘસારા ફંડ ખાતે. તો અહીંયા તમારે લખવાનું ઘસારા ફંડ ખાતે, ઘસારા ફંડ ખાતે ઘસારો, બરાબર છે. એની રકમ આપણે પછી લખીશું, અત્યારે બાકી રાખીએ, બરાબર. ઘસારાની બીજો હવાલો પણ છે, તો બીજો હવાલો જરા વાંચી લઈએ, બરાબર છે. તો બીજા હવાલામાં કીધું છે કંપનીએ બીજા 44,800 ની પડતર કિંમતના પ્લાન્ટ અને યંત્રો કે જેના પર 32,000 ઘસારાની જોગવાઈ કરવામાં આવી છે તે માંડી વળવાનું નક્કી કર્યું, બરાબર. માંડી વળવાનું નક્કી કર્યું એનો મતલબ કે એની જેટલી પણ કિંમત છે એ કિંમત આપણે ઝીરો ધારી લીધી. શું ધારી લીધી? ઝીરો ધારી લીધી. તો કંપનીએ બીજા 44,800 ની પડતર કિંમતના પ્લાન્ટ અને યંત્રો જેના પર 32,000 નો ઘસારો છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ પડતર કિંમત કેટલી સ્ટુડન્ટ, બરાબર છે. તો અહીંયા તમારે હેડિંગ આપી દેવાનું પડતર કિંમત. બોલો પડતર કિંમત કેટલી કીધેલી છે, બીજા નંબરનો હવાલો જો 44,800 રૂપિયા. તો 44,800 રૂપિયાની પડતર કિંમત છે, એની ઉપર તમે કેટલા રૂપિયાનો ઘસારો અત્યાર સુધી કાપેલો છે, તો ઘસારો માઇનસ કરી નાખો સ્ટુડન્ટ. તો તમારા દાખલામાં જો ઘસારો કહી દીધો છે કેટલો છે, જેના પર 32,000 ઘસારાની જોગવાઈ છે, કેટલાની? 32,000. એનો મતલબ કે આ પ્લાન્ટ જે છે સ્ટુડન્ટ, બરાબર સમજો, તમે સમજો નહીં તો દાખલો નહીં આવડે. તમને એવું કીધું છે કે તમારી પાસે એક પ્લાન્ટ અને યંત્ર છે, કેટલાના હતા? 44,800 ના. એની ઉપર અત્યાર સુધી 32,000 નો ઘસારો કપાઈ ગયો છે, એટલે 44,800 માઇનસ 32,000, એનો મતલબ કે એ પ્લાન્ટ અને યંત્રો જે છે એની અત્યારની હાલની કિંમત, ચોપડી કિંમત એની કેટલી, તો કે 12,500. હવે આ 12,500 રૂપિયાના જે યંત્ર છે ને એને તમે માંડી વાળ્યા, માંડી વાળવાનો મતલબ થાય આની કિંમત તમે કેટલી ધારી લીધી, બોલો. 12,800 ની કિંમત તમે ધારી લીધી, કેટલી? ઝીરો. માંડી વાળ્યા, માંડી વાળ્યા, કેટલા માંડી વાળ્યા? તો પૂરેપૂરી રકમ 12,800 રૂપિયા પૂરેપૂરી રકમ તમે શું કરી, માંડી વાળી. એનો મતલબ અહીં કેટલા થઈ ગયા? ઝીરો. તો હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ, આ જે ઘસારો છે ઘસારો તમારે કઈ બાજુ લખવાનો? જમા બાજુ. અને માંડી વાળ્યા ને એ પણ તમારે કઈ બાજુ લખવાનો? જમા બાજુ. બોલો મારી વાત ખબર પડે છે? આવો હવાલો પૂછાશે પરીક્ષામાં કે માંડી વાળ્યા, બરાબર. તો શું લખવાનું? પહેલા પ્લાન્ટ અને યંત્રોની પડતર કિંમત લખવાની, એમાંથી ઘસારો માઇનસ કરવાનો એટલે ચોપડી કિંમત, અને એ જે ચોપડી કિંમત આવી એ પૂરેપૂરી રકમ તમે માંડી વાળી, એટલે માંડી વાળ્યા, અને પછી કેટલા થશે? 12,800 માઇનસ 12,800 એટલે 10,000.
આની અસર કેવી રીતે આપવાની તો આનો ઘસારો કેટલો છે 32000 જો આ ઘસારો કેટલો છે 32000 અને આ ઘસારો કેટલો છે 64000 બંનેનું ટોટલ કરીને અહીંયા લખી દેવાનું બરાબર છે 64000 વત્તા 32000 તો 64000 વત્તા 32000 કરો કેટલા થાય 96000 64000 વત્તા 32000 તો સ્ટુડન્ટ અહીંયા આવશે 96000 બરાબર છે અને કેટલા રૂપિયા માંડી વાળ્યા તે જો માંડી વાળ્યા 12800 એ પણ જમા બાજુ લખવાના 12800 પણ એ તમારા માટે શું કહેવાશે સ્ટુડન્ટ નુકસાન તો અહીંયા તમારે લખવાનું નફા નુકસાન ખાતે માંડી વાળ્યા બરાબર છે ચલો તો કેટલા હવાલા થઈ ગયા બે હવે ત્રીજા નંબરના હવાલામાં કઈ કીધું છે તો કે હા પ્લાન્ટ અને યંત્રો પર ઘસારાની જોગવાઈ કેટલી છે 2,88,000 કરવામાં આવી છે સ્ટુડન્ટ તમને કીધેલું કહી દીધું છે કે આ પ્લાન્ટ અને યંત્રો જે છે એની ઉપર ઘસારાની જોગવાઈ કેટલી કરી 2,88,000 તે ઘસારા ફંડમાં લખવાનું ઘસારા ફંડની જમા બાજુ લખવાનું જોગવાઈ એટલે નફા નુકસાન ખાતે લખવાનું નફા નુકસાન ખાતે ઘસારાની જોગવાઈ કેટલી કરેલી છે 2,88,000 હવે તમારે કરવાનું શું સ્ટુડન્ટ અહીંયા જે ઘસારા ફંડ 96000 છે એની ક્રોસ એન્ટ્રી આવશે ઉધાર બાજુ પ્લાન્ટ અને યંત્રો ખાતે પ્લાન્ટ અને યંત્ર ખાતે યંત્ર ખાતે ચલો ટોટલ કરો કેટલા છે 80000 છે વત્તા 16000 રૂપિયા છે વત્તા 96000 રૂપિયા છે વત્તા 12800 રૂપિયા છે વત્તા 3,04,000 રૂપિયા છે તો શું નહીં થશે 5,08,800 બરાબર એમાંથી માઇનસ કરી નાખો 2,56,000 2,56,000 તો અહીંયા આવશે તમારો આન્સર 2,52,800 અને કહેવાય બેંક ખાતે ખરીદી અને શું કહેવાશે સ્ટુડન્ટ બેંક ખાતે ખરીદી બરાબર એટલે આપણા ટોટલ કેટલા હવાલા થઈ ગયા 3 હવે 3 હવાલા થઈ ગયા અને પહેલા એન્ટ્રી મારી લઈએ આપણે તો એન્ટ્રી કેવી રીતે મારીશું સ્ટુડન્ટ પહેલા જમા બાજુની એન્ટ્રી મારીએ જો અહીં બેંક ખાતે અહીંયા એક કામ કરીએ કામગીરીની પ્રવૃત્તિમાં પહેલા લખી નાખીએ સૌથી પહેલા ચોખ્ખો નફો કેવી રીતે લખવાનો ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાંથી ગયા વર્ષનો નફા નુકસાન ખાતું માઇનસ કરવાનો તો નફા નુકસાન ખાતું અહીંયા આપી દીધેલું છે અનામત અને વધારામાં 1,28,000 અને 2,08,000 તો 2,08,000 માંથી 1,28,000 રૂપિયા માઇનસ કરો 2,08,000 ચાલુ વર્ષનો ને 1,28,000 નો ગયા વર્ષનો તો 2,08,000 બરાબર માઇનસ 1,28,000 તો 80,000 રૂપિયા આવશે હવે તમારે અહીંયા ઘસારા ફંડ લખી દેવાનું એટલે કે ઘસારા ફંડ એટલે ઘસારો તો ઘસારો કેટલો છે સ્ટુડન્ટ એ જોઈ લો આ બાજુ નફા નુકસાન ખાતે હા સોરી ઘસારો કેટલો છે 2,88,000 તો સ્ટુડન્ટ ઘસારો 2,88,000 છે તો અહીંયા 2,88,000 લખી નાખવાનો પછી અહીંયા લખવાનું પ્લાન્ટ અને યંત્રની ખોટ પ્લાન્ટ અને યંત્ર વેચાણની ખોટ આ પ્લાન્ટ અને યંત્ર આપણે વેચી દીધો બરાબર પ્લાન્ટ અને યંત્ર આપણે વેચી દીધું તો આપણને કેટલા રૂપિયાની ખોટ ગયેલી તો કે 16,000 રૂપિયાની તો 16,000 રૂપિયા લખી નાખો પ્લાન્ટ અને યંત્રોના માંડીવાળિયા એ પણ આવશે પ્લાન્ટ અને યંત્રના માંડીવાળિયા પ્લાન્ટ અને યંત્રના માંડીવાળિયા કેટલા માંડીવાળિયા પ્લાન્ટ અને યંત્રના નફા નુકસાન ખાતે જુઓ અહીં માંડીવાળિયા 12,800 તો 12,800 તમારે લખી દેવાના સ્વા તમને ખબર પડે છે કે તમે જે ખાતું બનાવ્યું હોય ને એ ખાતાની જમા બાજુ જોવાનું જમા બાજુ જો નફા નુકસાન ખાતે લખેલું હોય તો કામગીરીની પ્રવૃત્તિમાં પ્લસ કરી દેવાનું બરાબર છે તો જો નફા નુકસાન ખાતે ખોટ આવી ગઈ પછી નફા નુકસાન ખાતે માંડીવાળી રકમ આવી ગઈ પછી ઘસારા ફંડમાં નફા નુકસાન ખાતે 2,88,000 આવી ગયા બરાબર છે આનું ટોટલ કરવાનું બાકી રહી ગયું ટોટલ કરતો કોઈ ડિફરન્સ આવે છે ચેક કરી લેવો પડશે 96,000 વત્તા 9,28,000 તો સ્ટુડન્ટ ટોટલ થશે
10,24,000 માઇનસ 7,36,000 2,88,000 બરાબર છે સ્ટુડન્ટ, બરાબર છે. હવે તમારે શું લખવાનું, જો અહીંયા પ્લાન્ટ અને યંત્રોમાં જમા બાજુ બેંક ખાતે કેટલા છે 80,000, એનો મતલબ કે તમે પ્લાન્ટ વેચ્યા કેટલામાં 80,000, તો રોકાણની પ્રવૃત્તિમાં લખવાનું 80,000. પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ શું લખવાનું અહીંયા, પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ, યંત્રનું વેચાણ, પ્લાન્ટ અને યંત્રનું વેચાણ, અને પછી પ્લાન્ટ અને યંત્રની ખરીદી, પ્લાન્ટ અને યંત્રની ખરીદી, યંત્રની ખરીદી કેટલા રૂપિયા છે તે ચેક કરી લો જરા. પ્લાન્ટ અને યંત્રોની ખરીદી કેટલા રૂપિયા છે, તો કે 2,52,800, તો અહીં માઇનસ કરી લેવાના 2,52,800. ચાલો હવે કશું છે, તો કે ના, મતલબ કે આ ત્રણ હવાલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતા, બરાબર છે. ત્યાર પછી જો ચોથા નંબરમાં તમને કીધું છે કંપનીએ કેટલાક રોકાણો 32,000 નફાથી વેચ્યા છે, રોકાણોના વેચાણનો નફો મૂડી અનામત ખાતે જમા કર્યો છે. તો સ્ટોન અહીંયા તમારે બે વસ્તુ બનાવવું પડશે, એક રોકાણોનું ખાતું અને મૂડી અનામતનું ખાતું, બરાબર છે. ચાલો અહીંયા સૌથી પહેલા લખી નાખો રોકાણોનું ખાતું, અહીંયા લખી નાખો મૂડી અનામત, મૂડી અનામત. ભાઈ રોકાણોની હંમેશા કઈ બાકી હોય, તો કે ઉધાર બાકી હોય, તો ઉધાર બાજુ લખો બાકી આગળ લાવ્યા, બરાબર. ને એની જમા બાજુ લખી નાખો બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. એવી જ રીતે મૂડી અનામતની વાત કરીએ, તો મૂડી અનામતની કઈ બાકી, શરૂઆતની બાકી કઈ, જમા. તો બાકી આગળ લાવ્યા જમા બાજુ, અને ઉધાર બાજુ લખી નાખો સ્ટુડન્ટ થોડી જગ્યા છોડીને બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. હવે પહેલા બધી રકમ લખી નાખો. ચાલો તો રોકાણો કેટલા છે તમારા દાખલામાં, તો આપણે રોકાણોની વાત કરીએ. પાકા સર્વેમાં જો રોકાણો કેટલા છે, બિનચાલ 3,20,000 ને 2,56,000, 3,20,000, 3,20,000 અને 2,56,000, આટલા રોકાણો હતા. હવે તમારા દાખલામાં શું કીધેલું તે જોઈ લો. ચોથા નંબરના હવાલામાં કીધેલું છે કે કંપનીએ કેટલાક રોકાણો 32,000 નફાથી વેચ્યા છે, રોકાણો કેટલા રૂપિયાના નફાથી વેચી દીધા 32,000, રોકાણોના વેચાણનો નફો મૂડી અનામત ખાતે જમા કર્યો. શું આ રોકાણોનો જે નફો થયો એ મૂડી અનામત ખાતે જમા કર્યો, એનો મતલબ કે રોકાણોના ખાતાની ઉધાર બાજુ, બરાબર. રોકાણોના ખાતાની ઉધાર બાજુ લખવાનો મૂડી અનામત ખાતે નફો, મૂડી અનામત ખાતે નફો. કેટલા રૂપિયાનો નફો લીધેલો છે એ જોઈ લો જરા. તો નફો કીધેલો છે 32,000 રૂપિયાના નફાથી વેચી દીધા, અને આ જે મૂડી અનામત છે એ મૂડી અનામત ખાતાની જમા બાજુ લખી નાખો 32,000. શું લખવાનું રોકાણો ખાતે, અને મૂડી અનામતની બાકી લખવાની બાકી છે. તો મૂડી અનામત કેટલું છે જોઈ લો, શરૂઆતની બાકી તો છે જ નહીં, આખાની બાકી કેટલી છે 32,000. ટોટલ કરી નાખો, બંને બાજુ ટોટલ સરખું થઈ જાય છે, કોઈ ડિફરન્સ આવતો નથી. રોકાણોની વાત કરીએ, રોકાણોનું ખાતું કરી નાખો, 3,52,000, આ બાજુ કેટલા થશે 3,52,000. રોકાણો વેચેલા છે એનો મતલબ કે જમા બાજુ ડિફરન્સ આવશે બેંક ખાતે વેચાણ કિંમત, બેંક ખાતે વેચાણ કિંમત. ચાલો કરો, તો 3,52,000 માઇનસ કરો 2,56,000, તો સ્ટોન અહીંયા આવશે 96,000. કેટલા, 96,000. હવે આની એન્ટ્રી પણ મારી લાગો બેંક ખાતે, જો વેચાણ કિંમત એટલે કેટલા 96,000, તો 96,000 લખી નાખો પ્લસ રોકાણોનું વેચાણ, રોકાણોનું વેચાણ. ચાલો થઈ ગયો. ત્યાર પછી કયા નંબરનો હવાલો આવ્યો, આપણે બોલું તો પાંચમા નંબરના હવાલામાં કીધું ડિબેન્ચર્સ અને પ્રેફરન્સ શેર મૂડી બંને 5% પ્રીમિયમે પરત કરવામાં આવ્યા છે. સ્ટુડન્ટ ડિબેન્ચર, તો આપણે ડિબેન્ચરનું ખાતું બનાવવું પડશે, ડિબેન્ચરનું ખાતું આપણે બનાવવું પડશે. તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ ડિબેન્ચરનું ખાતું, ડિબેન્ચરનું ખાતું, બરાબર. આ બાજુ આવશે ઉધાર, આ બાજુ આવશે જમા. સ્ટુડન્ટ મને એટલું કહો ડિબેન્ચરની કઈ બાકી, તો ડિબેન્ચર ની જમા બાકી છે, તો જમા બાજુ તમારે લખી દેવાનું બાકી આગળ લાવ્યા,
बराबर आ बाजू तमारे लखी देवानो बाकी आगळ लई गया, बाकी आगळ लई गया। बराबर तमारा दाखलामां जुओ स्टूडेंट डिबेंचर केटला छे जोई लो। तो तमारा दाखलामां डिबेंचर छे 3,20,000 ने 2,24,000, 3,20,000 पहला 3,20,000 हता, हवे 2,24,000 थई गया, 2,24,000 थई। समझवानो प्रयत्न करो, पहला तमारी पासे डिबेंचर केटला ना हता, 3,20,000, हवे केटला थई गया, 2,24,000। एनो मतलब के डिबेंचर मां घटाडो थयो 3,20,000, 3,20,000 आ बाजू केटला 3,20,000, 3,20,000 માંથી માઇનસ કરી નાખો 2,24,000, તો 3,20,000 માઇનસ 2,24,000, એનો મતલબ થાય સ્ટુડન્ટ 96,000। તો 96,000 ના ડિબેન્ચર આપણે ચૂકવવાના, કોને? ડિબેન્ચર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો ખાતે। બરાબર, તો હવે તમારે ડિબેન્ચર હોલ્ડરોનું ખાતું પણ બનાવવું પડશે। બરાબર, તો ડિબેન્ચર હોલ્ડરોનું ખાતું તમે બનાવી દો સ્ટુડન્ટ। અહીંયા તમારે લખી દેવાનું ડિબેન્ચર હોલ્ડરોનું ખાતું, ડિબેન્ચર હોલ્ડરોનું ખાતું। તો ડિબેન્ચર હોલ્ડરોનું ખાતું કઈ રીતે બને? તો કે જો આ ડિબેન્ચરનું ખાતું તમે બનાવ્યું, તો ડિબેન્ચર શરૂઆતમાં 3,20,000 ના હતા, વર્ષ પૂરું થયા ત્યારે ડિબેન્ચર 2,24,000 થઈ ગયા, એનો મતલબ કે 96,000 ડિબેન્ચર હોલ્ડરોને આપણે ચૂકવવાના। તો ડિબેન્ચર હોલ્ડરોના ખાતાની જમા બાજુ લખી દેવાના 96,000। આ 96,000 સાના ચૂકવવાના? તો કે ડિબેન્ચરના ચૂકવવાના, સાના? ડિબેન્ચરના, તો ડિબેન્ચર ખાતે। પણ સ્ટુડન્ટ, તમારે ખાલી ડિબેન્ચરના પૈસા જ નથી ચૂકવવાના, પણ દાખલામાં કીધું છે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર મૂડી બંને 5% પ્રીમિયમે પરત કરવાના છે। એટલે આ ડિબેન્ચર હોલ્ડરોને તમારે ખાલી ડિબેન્ચરના પૈસા નથી ચૂકવવાના, પણ એની સાથે ડિબેન્ચર પરત પ્રીમિયમના પૈસા પણ ચૂકવવાના છે। ડિબેન્ચર પરત પ્રીમિયમ, ભાઈ ડિબેન્ચર પરત પ્રીમિયમનો મતલબ થાય, તમે ડિબેન્ચર જ્યારે પરત કર્યા ત્યારે તમે ડિબેન્ચરની મૂળ કિંમત પરત નથી કરી, પણ એની ઉપર 5% વધારાના પૈસા ચૂકવેલા છે। તો 96,000ના 5% આપણે કરીએ તો 4,800 રૂપિયા તમે બીજા એક્સ્ટ્રા ચૂકવેલા છે, સાના? ડિબેન્ચર પરત પ્રીમિયમના। તેનો ટોટલ કરો, વત્તા 96,000, ટોટલ થશે સ્ટુડન્ટ 1,08,000। આ બાજુ 1,08,000, આટલા રૂપિયા તમારે ચૂકવવાના છે। તો અહીંયા લખી દેવાનું બેંક ખાતે, બેંક ખાતે 1,08,000। હવે છેલ્લે તમારે એક કામ કરવું પડશે, ડિબેન્ચર પરત પ્રીમિયમ નું ખાતું પણ તમારે બનાવી દેવું પડશે। બરાબર, આ જમા અને આ ઉધાર અહીંયા લખી દેવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમ, ડિબેન્ચર પરત પ્રીમિયમ નું ખાતું બનાવવું પડે। તો અહીં જો ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા બાજુ છે, તો આપણે ઉધાર બાજુ લખી દેવા પડે 4,800। બરાબર, શું લખવાનું? ડિબેન્ચર હોલ્ડરો ખાતું, ડિબેન્ચર હોલ્ડરો ખાતે। ને આ જે રકમ છે તમારે માંડી વાળવાની, એટલે આ બાજુ લખી દેવાનો નફા નુકસાન ખાતે કેટલા? 4,800, 4,800। તો અહીંયા આવશે સ્ટુડન્ટ કેટલા? 4,800। આ બાજુ કેટલા આવશે? 4,800। આની એન્ટ્રી પણ તમારે ફટાકડે મારી દેવાની સ્ટુડન્ટ। અહીંયા 3 વસ્તુ તમે બનાવી, ડિબેન્ચર નું ખાતું, ડિબેન્ચર હોલ્ડરો નું ખાતું, ડિબેન્ચર પરત પ્રીમિયમ નું ખાતું। અહીંયા જો કોઈ બેંક ખાતે કે કશું કઈ છે નથી, બીજામાં જો બેંક ખાતે છે ને 1,08,000, તો નાણાકીય પ્રવૃત્તિમાં લખવાનું ડિબેન્ચર પરત કર્યા, ડિબેન્ચર પરત કર્યા, પરત કર્યા કેટલા? 1,08,000। બરાબર, ને ડિબેન્ચર પરત પ્રીમિયમ નફા નુકસાન ખાતે હતું ને 4,800, અહીંયા લખી નાખો ડિબેન્ચર પરત પ્રીમિયમ, ડિબેન્ચર પરત પ્રીમિયમ। આટલું ક્લિયર થઈ ગયું? તો કે હા। હવે સ્ટુડન્ટ શું કરવાનું છે? તો કે પ્રેફરન્સ શેર તમારે પરત કરવાના। જો તમારા દાખલામાં તમને કહી દીધું છે, બીજું શું પરત કરવાનું છે? બીજું તમારે પ્રેફરન્સ શેર મૂડી પણ 5% પ્રીમિયમ પરત કરવાની છે, તો પ્રેફરન્સ શેર નું ખાતું બનાવવું પડશે ને। તો એના માટે આ બાજુ આવી જાઓ, ચાલો આ બાજુ ઉધાર, આ બાજુ જમા, અહીંયા શું લખી દેવાનું? પ્રેફરન્સ શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી। તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ, પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? પ્રેફરન્સ શેર મૂડી તમારા દાખલામાં કેટલી છે જોઈ લો તો? પ્રેફરન્સ શેર મૂડી છે 3,20,000, એ થઈ ગઈ 2,24,000।
3,20,000 પહેલા શરૂઆતમાં 3,20,000 હતા પ્રેફરન્સ શેર, એ હવે કેટલા થઈ ગયા? 2,24,000 થઈ ગયા. આને કહેવાય બાકી આગળ લાવ્યા, આને કહેવાય બાકી આગળ લઈ ગયા. ટોટલ કરો તો અહીં કેટલા થશે? 3,20,000. આ બાજુ 3,20,000 કેટલા રૂપિયા આવ્યા બોલો? 96,000. એનો મતલબ કે પ્રેફરન્સ શેર મૂડીના 96,000 રૂપિયા આપણે ચૂકવવાના છે. કોને? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. પ્રેફરન્સ શેર હોલ્ડરો. હવે તમારે કોનું ખાતું બનાવવું પડે? પ્રેફરન્સ શેર હોલ્ડરોનું ખાતું બનાવવું પડે સ્ટુડન્ટ. તો અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડરોનું ખાતું આપણે બનાવી દઈએ. આ બાજુ ઉધાર આવશે, અહીંયા લખી દેવાનું પ્રેફરન્સ શેર હોલ્ડરો. આ બાજુ જમા. તો આ બાજુ લખી નાખો સૌથી પહેલા બાકી આગળ લાવ્યા પ્રેફરન્સ શેર હોલ્ડરો કેટલા. ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડરોને કેટલા રૂપિયા ચૂકવવાના છે? તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે એ જોઈ લો. તો કે પહેલા તો પ્રેફરન્સ શેર મૂડીના, પ્રેફરન્સ શેર મૂડીના કેટલા રૂપિયા ચૂકવવાના છે બોલો? તો 96,000. અને એની ઉપર પ્રીમિયમ પણ ચૂકવવાનું છે, તો એને કહેવાય પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ કેટલા રૂપિયા ચૂકવવાનું છે? કીધું તો 4,800 રૂપિયા. તો ટોટલ કેટલા રૂપિયા ચૂકવવાના થયા બોલો? તો 1,800 રૂપિયા. ટોટલ કરી નાખો, આટલા રૂપિયા આપણે ચૂકવવાના છે ને એ પૈસા આપણે ચૂકવી આપીશું. એટલે આ બાજુ લખી દેવાનું 1,800 બેંક ખાતે, બેંક ખાતે. હવે સ્ટુડન્ટ એક બુદ્ધિ વાપરવાની તમારે, કે પ્રેફરન્સ શેર તમારે ચૂકવવાના છે તો પ્રેફરન્સ શેરના નાણા કેટલા ચૂકવવાના છે? તો અહીંયા જોઈ લો 96,000 પ્રેફરન્સ શેર મૂડીના નાણા ચૂકવવાના છે. તમે એસવાય બીકોમમાં ચેપ્ટર ભણી ગયેલા છો પ્રેફરન્સ શેર પરત કરવા, એમાં કીધેલું છે કે પ્રેફરન્સ શેર મૂડીના જેટલા નાણા ચૂકવવાના હોય એટલા નાણાની સૌથી પહેલા તમારે જોગવાઈ કરવી પડે. અને એ જોગવાઈ તમારે શામાંથી કરવી પડે? કાં તો નફામાંથી, નફામાંથી એટલે સામાન્ય અનામતમાંથી, અથવા નવા શેર બહાર પાડીને. તો આપણને કઈ રીતે ખબર પડે કે આ પ્રેફરન્સ શેર મૂડી જે 96,000 રૂપિયા આપણે પરત કરવાની છે એની જોગવાઈ નફા નુકસાન ખાતા, એની જોગવાઈ સામાન્ય અનામતમાંથી કરેલી છે કે નવા શેરમાંથી એની જોગવાઈ કરેલી છે, એવું આપણને કઈ રીતે ખબર પડે? તો તમારા દાખલામાં જોવાનું, કે દાખલામાં કોઈ જગ્યા પર કીધું છે કે એની જોગવાઈ કેવી રીતે કરવાની છે? તો કે દાખલામાં કશું જ નથી કીધું કે એની જોગવાઈ કઈ રીતે કરવાની છે. તો હવે બીજો વિકલ્પ આપણને શું બન્યો? તમારા પાકા સર્વેમાં તમારે શોધવાનું મૂડી પરત અનામત છે કોઈ જગ્યા પર. દાખલામાં વાંચો કોઈ જગ્યા પર મૂડી પરત અનામત લખેલું છે. શું કોઈ બોનસ શેરનો કોઈ હવાલો છે? નથી. ત્રણ વસ્તુ ચેક કરવાનું. જો સ્ટુડન્ટ જ્યારે પણ પ્રેફરન્સ શેર પરત કરવાના હોય તો પ્રેફરન્સ શેરની જેટલી રકમ હોય એની જોગવાઈ કરવી પડે. એની જોગવાઈ તમારે સામાન્ય અનામતમાંથી કરવાની અથવા નવા શેર બહાર પાડવાના, બરાબર છે? તો કઈ રીતે ખબર પડે કે નવા શેર બહાર પાડવાના છે કે સામાન્ય અનામતમાંથી જોગવાઈ કરવાની છે? તો પહેલા તો દાખલામાં વાંચવાનું કે એના વિશે કઈ કીધું છે. જો કીધું હોય તો કઈ પ્રોબ્લેમ નથી, ના કીધું હોય તો તમને કઈ રીતે ખબર પડે કે નવા શેરમાંથી જોગવાઈ કરવાની છે કે સામાન્ય અનામતમાંથી? જો સામાન્ય અનામતમાંથી જોગવાઈ કરવાની હશે ને તો તમારા દાખલામાં છે ને પાકા સર્વેમાં મૂડી પરત અનામતનું ખાતું આવી પડશે. સાનો મૂડી પરત અનામત. તો અહીંયા તમારા દાખલામાં જો મૂડી પરત અનામત, આ તો મૂડી અનામત છે, મૂડી પરત અનામત. દાખલામાં કોઈ પણ જગ્યા પર મૂડી પરત અનામત આપેલું છે? તો કે ના સર, નથી આપ્યું. એનો મતલબ એવો થાય કે આ જે પ્રેફરન્સ શેર મૂડી જે છે એ પ્રેફરન્સ શેર મૂડીની જોગવાઈ આપણે નવા શેરમાંથી કરવાની છે. સામાંથી નવા શેર. તો આપણે એક કામ કરવાનો કે શું આપણી પાસે એટલા નવા શેર છે કે જેથી આપણે 96,000 રૂપિયા પરત કરી શકીએ? તો એના માટે તમારે ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવવાનું અને ચેક કરી જોવાનું કે આપણે નવા શેર છે આપણી પાસે એટલા. તો ઇક્વિટી શેર મૂડીની કઈ બાકી? તો કે જમા. જમા બાજુ લખો સૌથી પહેલા બાકી આગળ લાવ્યા. આ બાજુ લખી નાખો બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. તો સ્ટુડન્ટ શું કરવાનું? ઇક્વિટી શેર મૂડીનું ખાતું છે તો અહીંયા હેડિંગ આપી દેવાનું ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડી તમારા દાખલામાં જોઈ લો, ઇક્વિટી શેર મૂડી પહેલા હતી 9,60,000, પછી થઈ ગયા 12,80,000. 9,60,000 પહેલા હતી, પછી થઈ ગયા 12,80,000. કેટલા? 12,80,000. તો ઇક્વિટી શેર મૂડીનું આપણે ટોટલ કરીએ તો અહીંયા આવશે 12,80,000. આ બાજુ આવશે સ્ટુડન્ટ 12,80,000. તો ચલો ડિફરન્સ કેટલો આવ્યો તે જોઈ લો. તો 12,80,000 માઇનસ કરીએ 9,60,000. તો સ્ટુડન્ટ અહીંયા 3,20,000 રૂપિયાનો ડિફરન્સ આવે છે. તો 3 લાખ
20,000 જે આવ્યા એ બેંક ખાતે લખવાના નવા સર, બેંક ખાતે નવા સર. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમે કેટલા નવા શેર બહાર પાડેલા છે, તો કે તમે 3,20,000 રૂપિયાના નવા શેર બહાર પાડેલા છે. તો નવા શેર 3,20,000ના છે, આપણે પૈસાની કેટલી જરૂર છે, ખાલી 96,000. એનો મતલબ કે નવા શેર માટે આની જોગવાઈ થઈ ગઈ હશે એવું આપણે માની લેવાનું. ચાલો ત્યાર પછી આપણે કોની જોગવાઈ કરવાની, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની. તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ સામાથી કરવાની, તો કે જામીનગીરી પ્રીમિયમમાંથી. શું તમારા દાખલામાં જામીનગીરી પ્રીમિયમ આપ્યું છે, તો કે નથી આપ્યું, એનો મતલબ કે એની જોગવાઈ હવે તમારે નફા નુકસાન ખાતામાંથી કરવી પડશે. તો અહીંયા હેડિંગ આપી દેવાનું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ નું ખાતું, બરાબર છે. તો આ બાજુ સૌથી પહેલા તો આ જે પ્રેફરન્સ શેર છે, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ જમા બાજુ છે, તો આપણે ઉધાર બાજુ લખી દેવાનું પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે, પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે, બરાબર. અને આ 4800 રૂપિયાની આપણે જોગવાઈ કરવાની નફા નુકસાન ખાતામાંથી, 4800 રૂપિયા અહીં લખી દેવાના નફા નુકસાન ખાતે. ચાલો હવે આપણે આની એન્ટ્રી મારીએ, તો આપણે અહીંયાથી બનાવીને પ્રેફરન્સ શેર મૂડી. તો જો આમાં તો કશું નફા નુકસાન ખાતે બી નહીં, બેંક ખાતે નહીં. પ્રેફરન્સ શેર હોલ્ડરોમાં અહીંયા જો બેંક ખાતે છે 1,08,000, એ લખી નાખો તમે. પ્રેફરન્સ શેર પરત કર્યા, પ્રેફરન્સ શેર પરત કર્યા, એક લાખ અને 800. ચાલો ત્યાર પછી જો પ્રેફરન્સ શેર મૂડી થઈ ગયું, પ્રેફરન્સ શેર હોલ્ડરો થઈ ગયું, ઇક્વિટી શેર મૂડીમાં નવા શેર કેટલાના બહાર પાડ્યા, 3,20,000. તો ઇક્વિટી શેર બહાર પાડ્યા, ઇક્વિટી શેર બહાર પાડ્યા, બહાર પાડ્યા કેટલાના ઇક્વિટી શેર બહાર પડ્યા, તો કે 3,20,000 ના. તો અહીંયા લખી નાખું સ્ટુડન્ટ 3,20,000. ચાલો ત્યાર પછી જો આ પણ પતી ગયો, અહીંયા જો ઇક્વિટી શેર મૂડી પતી ગયું, પછી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ 4800 રૂપિયા નફા નુકસાન ખાતામાં, એટલે કે કામગીરીની પ્રવૃત્તિમાં. પ્રેફરન્સ શેર, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ કેટલા, 4800 રૂપિયા. ચાલો થઈ ગયું. હવે જો આગળ શું કીધેલું છે સ્ટુડન્ટ, આપણો મોસ્ટ આઈએમપી હવાલો તો થઈ ગયા છે, હવે નાના નાના બે હવાલા બાકી છે ખાલી. છઠ્ઠા નંબરનો હવાલો જો, છઠ્ઠા નંબરના હવાલામાં તમને કીધું છે કંપનીમાં અગાઉ સ્ટોકનું મૂલ્યાંકન પડતર બાદ 10% ધોરણે કરવામાં આવતું હતું. સ્ટુડન્ટ આજ આ લીટી જ વાંચી લો, આ લીટી જ તમને ખબર પડી જશે. આ લીટીથી તમારા દાખલામાં શું કીધું છે, તો સ્ટુડન્ટ તમારા દાખલામાં કીધું છે કે કંપનીમાં અગાઉ સ્ટોકનું જે મૂલ્યાંકન તમે કરો ને, સ્ટોકની કિંમતનું વર્ષ પૂરું થાય પછી તમે શું કરો, જે સ્ટોક હોય એ સ્ટોકની તમે ગણતરી કરો. હવે આમાં દાખલામાં એવું કીધું કે સ્ટોકનું તમે જયારે મૂલ્યાંકન કરો તો તમે શું કરો છો, તો કે એની જે સાચી કિંમત હોય, જેમ કે કોઈ સ્ટોક છે, માની લો કોઈ સ્ટોક 100 રૂપિયાનો છે, તો 100 રૂપિયાના સ્ટોકને તમારે તમારા ચોપડામાં તમે 100 રૂપિયાની જગ્યા પર તમે 10% ઓછો બતાવો છો, બરાબર છે. એટલે 100 રૂપિયાનો સ્ટોક તમે 10% ઓછો બતાવો છો, એટલે 100 રૂપિયાનો સ્ટોક તમે કેટલા રૂપિયાથી બતાવો છો, 90 રૂપિયાથી બતાવો છો. તો અહીં કીધું છે કંપનીમાં અગાઉ સ્ટોકનું મૂલ્યાંકન પડતર બાદ 10% ધોરણે કરવામાં આવતું હતું, તે મુજબ સ્ટોકની કિંમત ચોપડે તારીખ 31/3/2021. સ્ટુડન્ટ 31/3/2021 એટલે કયો સ્ટોક, શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક જો 1,72,800 હતી, કંપનીએ હવે સ્ટોકની તેની પડતર કિંમતે દર્શાવવાનું નક્કી કર્યું છે. તે મુજબ 31/3/2022 ના રોજ સ્ટોક તેની સાચી પડતર કિંમતે 2,40,000 છે. સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં એવું કીધું છે કે તમારી પાસે બે સ્ટોક હોય, કેટલા સ્ટોક હોય, બે. એક કયો સ્ટોક ખબર છે, 31/3/2021 નો, અને બીજો સ્ટોક છે સ્ટુડન્ટ તમારો 31/3/2022 નો. તો સ્ટુડન્ટ આ જે 21 નો જે સ્ટોક છે ને, કેટલો છે, 1,72,800 રૂપિયાનો છે, અને પેલો બીજો સ્ટોક જે છે ને એ 2,40,000 નો છે. તો તમારા દાખલામાં એવું કીધું છે આ સ્ટોક સાચો છે, એટલે આખરનો સ્ટોક કેવો છે, સાચો છે, પણ આ શરૂઆતનો સ્ટોક છે ને એ 10% ઓછી કિંમતે છે. 10% ઓછી કિંમત એટલે કેટલા ટકાની કિંમત હશે, 90% કિંમત હશે. 10% ઓછા એટલે કેટલા, 100 માંથી 10 જાય તો 90%, કેમ તો 90% કિંમતે ભાગાકાર કરી દેવાનો, એટલે તમને એની સાચી કિંમત મળે. તેની સાચી કિંમત શોધો સ્ટુડન્ટ, 1,72,800/90%, તેની સાચી કિંમત સ્ટુડન્ટ થશે 1,92,000. તો સ્ટોકનો તફાવત કેટલો આવે,
स्टॉक नो तफावत तो साचो स्टॉक केलो छे 1,72,000 એ સાચો સ્ટોક છે અને ખોટો સ્ટોક કેલો છે 1,72,800 તો કેટલા રૂપિયા સ્ટોક ના ઓછા ગણેલા 1,92,000 માંથી કરો 1,72,800 માઈનસ કરી દો એટલે 19,200 રૂપિયાનો સ્ટોક તમે કેવો ગણેલો ઓછો ગણેલો કયો સ્ટોક શરૂઆતનો સ્ટોક તો શરૂઆતના સ્ટોકમાં સીધી અસર યાદ રાખજો શરૂઆતનો સ્ટોક ઓછો ગણાય તો કામગીરીના પ્રવૃત્તિમાંથી ઓછું કરો અને શરૂઆતનો સ્ટોક વધારે ગણાય તો કામગીરીની પ્રવૃત્તિમાં પ્લસ કરો તો કામગીરીની પ્રવૃત્તિમાં 19,200 પ્લસ કરી દો 19,200 શરૂઆતનો સ્ટોક શરૂનો સ્ટોક ઓછો ગણેલો ઓછો ગણેલો ચાલો સ્ટોક થઈ ગયો હવે સ્ટુડન્ટ્સ થશે શું અહીંયા ખાસ ધ્યાન રાખજો હવે તમારી જે ચાલુ મિલકતો છે ને ચાલુ મિલકત ક્યાં છે અહીંયા તમને ચાલુ મિલકત આપેલી છે આ ચાલુ મિલકત તો આ ચાલુ મિલકત બી તો તમારી ખોટી હશે સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરો કે 8,88,000 રૂપિયાની તમારી જે ચાલુ મિલકત જે છે એ ચાલુ મિલકત બી તો ખોટી હશે ને સ્ટુડન્ટ કેમ ખોટી હશે કારણ કે આમાં તમે કયો સ્ટોક ગણ્યો હશે તો કે આમાં તમે સ્ટોક કયો ગણ્યો હશે 1,72,800 ગણ્યો હશે પણ તમારો સાચો સ્ટોક તો કેટલો હતો 1,92,000 હતો એનો મતલબ કે આમાં તમે કેટલા રૂપિયા ઓછા ગણેલા 19,200 રૂપિયા ઓછા ગણેલા તો આમાં તમારે હવે શું કરવાનું 19,200 રૂપિયા ઉમેરી દેવાના આમાં તમારે 19,200 રૂપિયા ઉમેરી દેવાના તો હવે તમારી સાચી ચાલુ મિલકત કેટલી 8,88,000 બરાબર વત્તા 19,200 તો અહીંયા થશે 9,07,200 આ તમારી સાચી કિંમત કહેવાશે બરાબર છે ચાલો હવે છેલ્લું જ બાકી છે બરાબર છે કરવેરાની જોગવાઈ આવકવેરાનું ખાતું આવકવેરાની હંમેશા કઈ બાકી તો જમા બાકી તો જમા બાજુ પહેલા લખી દેવાનું સ્ટુડન્ટ બાકી આગળ લાવ્યા બરાબર આ બાજુ તમારે લખી દેવાનું સ્ટુડન્ટ બાકી આગળ લઈ ગયા તો તમારા દાખલામાં જો આવક વેરો કેટલો છે કર વેરાની જોકે 2,88,000 2,72,000 2,88,000 2,72,000 2,72,000 બરાબર હવે તમારા દાખલામાં શું કીધું છે ગયા વર્ષની આવક વેરાની જોગવાઈ ભાઈ ગયા વર્ષની આવક વેરાની જોગવાઈ એટલે શરૂઆતની બાકી બરાબર છે આવું કીધું હોય ને ગયા વર્ષની આવક વેરાની જોગવાઈ એટલે શરૂઆતની બાકી મુજબ આવક વેરાની રકમ વર્ષ 2021-22 દરમિયાન ચૂકવી દીધી હતી એટલે કે આ 2,88,000 રૂપિયા આપણે ચૂકવી દીધેલા હતા એટલે આ બાજુ લખી દેવાના 2,88,000 ચૂકવ્યા એટલે બેંક ખાતે હવે તમે ટોટલ કરો એનું 2,88,000 વત્તા 2,72,000 તો સ્ટોન અહીંયા થશે 5,60,000 અહીં 5,60,000 લખી નાખો અને એનો ડિફરન્સ લઈ આવો તો સ્ટુડન્ટ ડિફરન્સ આવશે 2,72,000 નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે તો આ 2,72,000 જે છે ને કામગીરીની પ્રવૃત્તિમાં પ્લસ થશે 2,72,000 અહીં લખી દેવાનું કરવેરાની જોગવાઈ અને કરવેરો જે ચૂકવ્યો એ છેલ્લે માઇનસ કરી દેવાનો કરવેરો ચૂકવ્યો 2,88,000 બરાબર છે હવે તમારા પાકા સર્વેમાં ચેક કરી જોવાનું કશું રહી નથી ગયું ને બરાબર છે તો પહેલા તો જો અહીંયા જોઈ લો પાકા સર્વેમાં જોઈ લો શેરમૂડી શેરમૂડીમાં કોણ કોણ હતું અહીંયા જોઈ લો શેર મૂડીમાં કોણ કોણ હતું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ હતો બંને થઈ ગયું બરાબર છે આગળ જુઓ શેર મૂડી પછી કોણ હતું અનામત અને વધારો ચાલો અનામત અને વધારામાં કોણ કોણ હતું એ ચેક કરી લો મૂડી અનામત હતું એ થઈ ગયું નફા નુકસાન ખાતું થઈ ગયું સામાન્ય અનામત કેટલું હતું 6,40,000 માઇનસ કરો 5,44,000 સામાન્ય અનામત 96,000 લખો કેટલા 96,000 સામાન્ય અનામત સામાન્ય અનામત ચાલો સામાન્ય અનામત થઈ ગયું પછી જોઈ લો ડિબેન્ચર તો ડિબેન્ચર થઈ ગયું
અહીંયા ડિબેન્ચર હતું જ નહીં, બરાબર છે, એટલે એ નહીં આવે. ત્યાર પછી જો ડિબેન્ચર પછી અન્ય ચાલુ જવાબદારી, બરાબર છે, ચાલુ જવાબદારી તો ક્યાં આવશે, કાર્યશીલ મૂડીમાં આવશે. પછી જોઈએ ટૂંકા ગાળાની જોગવાઈ, ટૂંકા ગાળાની જોગવાઈમાં કોણ હતો, કરવેરાની જોગવાઈ થઈ ગયું. સૂચિત ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડમાં તમારે શું કરવાનું સ્ટુડન્ટ, 2022 ની ચાલુ વર્ષનું જે સૂચિત ડિવિડન્ડ હોય, ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ કામગીરીની પ્રવૃત્તિમાં પ્લસ, તો ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ 115,200, 115,200, 115,200 સૂચિત ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ. અને ગયા વર્ષનું જે ડિવિડન્ડ છે, ગયા વર્ષનું એટલે સર્વોની બાકી નાણાકીય પ્રવૃત્તિમાં, અહીંયા લખી દેવાનું સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું. તો સૂચિત ડિવિડન્ડ તમે કેટલું ચૂકવ્યું તે જોઈ લો સ્ટુડન્ટ. તમારા દાખલામાં સૂચિત ડિવિડન્ડ આપી દીધેલું હશે, સૂચિત ડિવિડન્ડ તમારા દાખલામાં કેટલું આપી દીધું છે, 96,000, કેટલા, 96,000. તો સૂચિત ડિવિડન્ડ તમે લખી નાખો 96,000, એમાંથી કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે, તો અહીંયા તમારા દાખલામાં કીધું છે ન ચૂકવાયેલ ડિવિડન્ડ 12,800, 12,800 રૂપિયાનું ડિવિડન્ડ હજુ ચૂકવાયું નથી, 12,800. તો કરો 96,000 માઇનસ 12,800, તો સ્ટુડન્ટ 83,200 રૂપિયા, બરાબર છે. ચલો ત્યાર પછી લાભ પણ થઈ ગયો, ટૂંકા ગાળાની જોગવાઈ, ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ ને બધું આવી ગયું, બરાબર છે. દ્રશ્ય મિલકતો આવી ગયા, રોકડ, રોકડ સમાન, પ્રાથમિક ખર્ચ એવું કઈ છે નથી, બધું આવી ગયું છે સ્ટુડન્ટ. હવે આનું ટોટલ કરી દો સ્ટુડન્ટ, હવે આપણે સરવાળો કરીએ, બરાબર. પણ સરવાળો કરતા પહેલા એક વસ્તુ યાદ રાખજો, શરૂઆતનો સ્ટોક ઓછો ગણેલ એટલે આને માઇનસ કરવાનું છે, એમાં ભૂલ ના થઈ જાય. તો જો કરો કેટલા થઈ, પેલા 80,000, 2,88,000 વત્તા 16,000 વત્તા 12,800, 4,800, 4,800 માઇનસ 19,200, વત્તા 2,72,000 વત્તા 96,000 વત્તા 1,15,200, બરાબર. તો અહીંયા આવશે સ્ટુડન્ટ 8,70,400, 8,70,400. અને શું કહેવાય, કાર્યશીલ મૂડીમાં, કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ. હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરીએ તો પહેલા તમારી ચાલુ મિલકત જુઓ, ચાલુ મિલકત પહેલા કેટલી હતી, 9,60,200, અને પછી 10,48,000, એટલે ચાલુ મિલકતમાં શું થયો, વધારો. તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ ચાલુ મિલકતમાં વધારો, ચાલુ મિલકતમાં વધારો. તો ચાલુ મિલકતમાં વધારો થઈ ગયો છે, બરાબર, ચાલુ મિલકતમાં વધારો થયો છે. તો શું કરીશું, વધારો જ કરીશું. કેટલા રૂપિયા છે, 4,48,000 છે ને, 4,48,000 માઇનસ કરવાનું 9,60,200, 1,40,000 માઇનસ કરવું પડશે સ્ટુડન્ટ, 1,40,800. એ તો ખબર છે ને, ચાલુ મિલકતમાં ઊંધું કરવાનું, ચાલુ મિલકત વધે તો ઘટાડવાનું, ઘટે તો વધારવાનું, બરાબર છે. એવી રીતે ચાલુ દેવું જોઈએ, ચાલુ દેવામાં, ચાલુ દેવામાં શું થયેલો છે, ચાલુ દેવામાં અન્ય ચાલુ જવાબદાર, ચાલુ દેવામાં વધારો છે, તો આપણે શું કરવું પડશે, વધારો કરવો પડશે, એટલે પ્લસ, એટલે 4,16,000 માઇનસ કરીએ 3,84,000. સ્ટુડન્ટ ખબર પડી ને, ચાલુ દેવું છે, બરાબર. ચાલુ દેવામાં શું થયો, વધારો, તો વધારો કરવાનો, ચાલુ દેવામાં વધારો, તો વધારો કરવો પડશે, કેટલા, 32,000, બરાબર છે. તો ચાલો, જો જગ્યા નથી એટલે હું શું કરીશ ખબર, નહીં એક કામ કરો, ચાલો કરો, કેટલા થશે, 32,000 માઇનસ 1,40,800 વત્તા 8,70,400, બરાબર. તો અહીંયા લખી દેવાનું આપણે કેટલા, 7,61,600 માઇનસ કરવેરા ચૂકવ્યા, માઇનસ કરવેરા ચૂકવ્યા 2,88,000. ચાલો, તો આ માઇનસ કરવાનું છે, તો માઇનસ કરો 2,88,000,
स्टूडेंट बाहर आवशे 4,73,600। लाओ तो पेलो डायरो 4,73,600 बराबर छे। आने शू कहवा स्टूडेंट बोलो तो कामगीरीनी प्रवृत्ति में फेरफार कामगीरीनी प्रवृत्तिमांथी मळतो ચોખ્ખો રોકડ પ્રવાહ, બરાબર જગ્યા નથી એટલે આ રીતે લખો, બરાબર। ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ એક બીજી નાની અમથી ભૂલ એ છે કે આપણા સરવાળામાં અહીંયા ભૂલ થઈ ગઈ છે, એ આપણે સુધારી લઈએ। અહીંયા સરવાળામાં ભૂલ થઈ ગઈ છે, જુઓ 80,000 વત્તા કેટલા છે 16,000 વત્તા 96,000 વત્તા 12,800 વત્તા 30,40,000 છે, બરાબર છે। તો અહીંયા કેટલા આવશે, અહીંયા આવશે 32,44,800। તો અહીંયા આવશે 32,44,800, એમાંથી માઇનસ કરો સ્ટુડન્ટ 25,60,000। તો સ્ટુડન્ટ અહીંયા આવશે 6,84,800, 6,84,800 બરાબર। તો અહીંયા કેટલા આવશે 6,84,800। ચાલો કરો તો એનું ટોટલ કેટલું થશે, તો અહીંયા આવશે 5,08,800 માઇનસ, બરાબર છે। ચાલો અહીંયા શું લખવાનું, રોકાણ લખતો નહીં મેં, તમારે જાતે લખી દેવાનું। ચાલો લખી આપું છું, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ, અને છેલ્લાનું આપણે ટોટલ કરીએ કેટલા, અહીંયા આવશે 35,200। આ બધાનું ટોટલ કરી નાખો સ્ટુડન્ટ, તો અહીં કેટલા થશે 0 વત્તા આમાં શું ઉમેરવાનું, શરૂની રોકડ। તો શરૂઆતની રોકડ કેટલી હતી સ્ટુડન્ટ જોઈ લો, તો શરૂઆતની રોકડ હતી 8,000, તો 8,000 પ્લસ કરો એટલે આખાની રોકડ સિલેક્ટ તમને મળી જાય 8,000, બરાબર છે। તો અહીંયા તમારો દાખલો પૂરો થાય છે। છેલ્લે જરા જગ્યાના અભાવે થોડો પ્રોબ્લેમ થયો હતો, એ તમારે જોઈ લેવાનું જરા, બરાબર છે। ચાલો સ્ટુડન્ટ આવજો, બાય બાય।